સમાચારમાં આગળ વધી જાણકારી અત્યારે સોખડા હરીધામ ગાદીનો જે વિવાદ છે એ મામલે મળી રહી છે આપણે કહી દઈએ કે સોખડા હરીધામ ગાદીના વિવાદમાં એક તરફ સુનાવણી ચાલી રહી છે બીજી તરફ મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે કે પ્રબોધ સ્વામી પોતાના ભક્તો સાથે સુરતમાં રોકાણ કરી શકે છે સુરત જિલ્લાના કોળી ભરથાણા ગામ ખાતે તેઓ રોકાણ કરી શકે છે તેવી જાણકારી અત્યારે સામે આવી રહી છે આત્મવિદ્યા મંદિરની સામે તેઓ રોકાણ કરશે તેવી પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ રહી છે આપને કહી દે કે પ્રબુસ્વામી જૂથના તમામ સંતો છે તેમણે સુખડા આ રીતે છોડી દીધું છે સાંખયોગી બહેનો અમદાવાદ આવવાના છે જોકે આ તમામની વચ્ચે આ જે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે પ્રબુધ સ્વામી સંતોનું જે જૂથ છે તે સુરતમાં જે રોકાણ કરવાનું છે ત્યાંથી આવી વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે છોકડાની અંદર છેલ્લા કેટલાક દિવસથી જે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજે જે રીતે કહી શકાય છે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જે છે તે અલગ અલગ થયા છે અને આજે પ્રબોધ સ્વામી છે પોતાના હરિભક્તો સાથે સુરત જિલ્લાની અંદર જે છે કોળી ભરથાણા ગામ છે ત્યાં આવી અને રોકાઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે આ જે જગ્યા છે જે જોઈ શકાય છે તે પ્રમાણે અહીંયા તમામ જે હરિભક્તો અહીંયા આવી ગયા છે અને તમામ જે રહેવા માટેની જે વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં પણ આવી રહી છે કારણ કે જે રીતના સમાચાર મળી રહ્યા છે માહિતી મળી રહી છે તે પ્રમાણે કે પ્રબોધ સ્વામી છે આવનારા દિવસોની અંદર અહીંયા કદાચ સ્થાયી પણ થઈ શકે છે તો આપણી સાથે એક હરિભગત છે તેમની સાથે વાત કરીશું જે વ્યવસ્થા છે અહીંયા જે પ્રબોધ સ્વામી આવી શકે તેવી શક્યતા છે હજુ કોઈ એક્ઝેક્ટ આઈડિયા નથી પણ બરોડાની અંદર જે કોર્ટમાં હિયરિંગ છે અને પૂજા પ્રબોધ સ્વામીજી સાથે કેટલા સંતો આવશે એની બી મને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન નથી પરંતુ સુરત જિલ્લાની અંદર આજુબાજુના જેટલા ગ્રામ્ય વિસ્તાર છે એ બધા ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોની અંદર પ્રબોધ સ્વામીના ઘણા બધા હરિભક્તો છે એટલે કદાચ મારા ખ્યાલથી આજુબાજુના ગામોમાં બી એકી સાથે આટલા સંતોની વ્યવસ્થા અલગ અલગ ગામોમાં બી કરવામાં આવે એ એક્ઝેટ આઈડિયા નથી પ્રભુ સ્વામી ખાસ કરીને તેમનું મહત્વ સ્થાન ગણાય છે તો અહીંયા કદાચ રોકી શકે એવું કયું કરી વ્યવસ્થા કરી છે હા આજ આ ગામની અંદર પ્રભુ સ્વામીના અનુયાયી હરિભક્તો ઘણા બધા છે એટલે કદાચ પ્રભુ સ્વામી જો ઈચ્છા ધરાવે તો આ ગામોની અંદર બી હરિભક્તો પોતાના ઘરે એમની વ્યવસ્થા કરી શકે એમ છે જે રીતે જોઈ શકાય છે કે આ પ્રભુ સ્વામી જે છે અહીંયા આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જે રીતે કોર્ટી મેટર પર ત્યાં બાદ તમામ ભક્તો સાથે અલગ અલગ જે કામરેજ નજીકના જે ગામો છે તે પોતાના જે કહી શકાય છે હરિભક્તો છે તેમના ઘરે પણ રોકાઈ શકે છે અને ત્યારબાદ આ જગ્યાઓ પર અહીંયા આવી શકે છે તમામ જે વ્યવસ્થા છે આ બિલ્ડિંગ જે છે આ ફાર્મ હાઉસ છે તેની અંદર કલર કરવાની વ્યવસ્થા છે સાફ સફાઈની જે વ્યવસ્થાઓ છે તમામ જે વ્યવસ્થા અહીંયા કરવામાં આવી રહી છે કારણ કે જે રીતે છેલ્લા ઘણા સમયથી આ જે અંદર વિવાદ ચાલી રહ્યો હતો ને તેની કોર્ટ મેટર પહોંચી છે અને પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામીની અંદર આજે આખરે જે નિકાલ આવ્યો છે કે આ બંને અલગ અલગ થયા છે હવે જોવાનું રહ્યું કે આગળની દિવસોની અંદર આ આજે હરિભક્તોનો આજે સોખડાનો વિવાદ છે ક્યાં જઈને ઉભો રહેશે કેમેરામેન સંજય ચંદેલ સાથે